नमस्कार विद्यार्थी मित्रों, समांतर श्रेणी रीत त्रण। आ रीत में प्रश्न पूछाय छे, हवे खाली खाना आप्या होय अने खाली खाना में पद शोधो एवं पूछे। दाखला तरीके अहीं उदाहरण लीधुं छे, पांच पछी बे खाना खाली छे अने पछी नौ पूर्णांक एक दुत्यांश, तो आने केवी रीते गणाय? जो अहीं चार पद आपेला छे, आपणे नीचे लख्युं ए वन ए टू ए थ्री ए फोर, बराबर। हवे प्रथम पद छे एने आपणे ए पण कहेवाय ने ए वन पण कहेवाय, એટલે બરાબર પાંચ લખ્યું। અને જે પદ આપેલું છે, છેલ્લું પદ આપ્યું છે બરાબર, એ ચોથું પદ છે, એટલે એ ફોર બરાબર કેટલું આપ્યું છે? નવ એક દૂત્યાંશ, એટલે આપણે આને અશુદ્ધ સ્વરૂપ છે, શુદ્ધ સ્વરૂપમાં લખીએ તો નવ દુ અઢાર, અઢાર પ્લસ એક ઓગણીસ, એટલે ઓગણીસ છેદમાં બે। હવે આપણે શ્રેણીનું સૂત્ર એનમું પદ શોધવાનું સૂત્ર, એ એન બરાબર એ પ્લસ કૌંસમાં એન માઇનસ એક કૌંસની બહાર ડી, એનની જગ્યા પર ચાર મૂકીએ, એ ચાર બરાબર એની કિંમત પાંચ આપેલી છે, પાંચ પ્લસ એન બરાબર ચાર છે, ચાર માઇનસ એક ગુણ્યા ડી। હવે એ ચારની કિંમત આપણને આપણે કઈ શોધી? ઓગણીસ છેદમાં બે આપેલી છે, અહીં ઓગણીસ છેદમાં બે લખ્યું, પાંચ વત્તા ચારમાંથી એક જાય એટલે ત્રણ ડી, પાંચને બરાબરની આ બાજુ લાયા એટલે પ્લસનું માઇનસ થયું, ઓગણીસ દ્વિતીયાંશ માઇનસ પાંચ બરાબર ત્રણ ડી, પાંચ દુ દસ એટલે ઓગણીસ માઇનસ દસ આખાના છેદમાં બે બરાબર ત્રણ ડી, ઓગણીસમાંથી ઓગણીસ માઇનસ દસ અને આ બે છે એ સામે ગુણાયા ત્રણ જોડે એટલે ઓગણીસ માઇનસ દસ બરાબર છ ડી, ઓગણીસમાંથી દસ જાય તો નવ બરાબર છ ડી, આપણે ડી શોધવાનો છે, નવના છેદમાં છ બરાબર ડી, છેદ ઉડાડે ત્રણ તરી નવ ને ત્રણ દુ છ, ત્રણ ત્રણ ઉડી ગયા એટલે ડી બરાબર આપણને શું મળ્યું? ત્રણના છેદમાં બે। હવે આપણે પેલું સમાંતર શ્રેણીનું વ્યાપક સ્વરૂપ છે એ એ પ્લસ ડી એ પ્લસ ટુ ડી, બરાબર। હવે આપણે બીજું અને ત્રીજું પદ શોધવાનું છે ને, અહીંયા બીજું અને ત્રીજું, એટલે આ પહેલાં આપણે લખ્યું બીજું પદ શું આવે? એ પ્લસ ડી, એને ડીની કિંમત મૂકી દઈએ, પાંચ વત્તા ત્રણ દુત્યાંશ એટલે પાંચ દુ દસ વત્તા ત્રણ એટલે તેર છેદમાં બે, ત્રીજું પદ શું થશે? એ પ્લસ ટુ ડી, એની કિંમત મૂકી પાંચ પ્લસ બે અને ડીની કિંમત ત્રણના છેદમાં બે બરાબર પાંચ પ્લસ ત્રણ એટલે એ થ્રી બરાબર આપણને મળ્યું આઠ, એટલે આપણો જવાબ આપણને મળ્યો તેર દ્વિતીયાંશ અને આઠ। હવે આપણે જોઈએ રીત નંબર ચાર। રીત ચારમાં નીચે આપેલ સમાંતર શ્રેણીનું અગિયારમું પદ આડત્રીસ અને સોળમું પદ તોતેર હોય તો એકત્રીસમું પદ શોધ। હવે અહીંયા આપણને એ અગિયાર બરાબર આડત્રીસ છે અને એ સોળ બરાબર તોતેર છે, આ અગિયારમું પદ આડત્રીસ થયું અને સોળમું પદ તોતેર થયું, તો આપણે એ એન બરાબર આડત્રીસ અને એ એમ બરાબર તોતેર, હવે અહીંયા એમ આ એ એન છે, એન બરાબર આપણે શું લેવાનું? અગિયાર, અને એમ બરાબર શું લીધું? સોળ। આપણે આવું કેમ લીધું? કારણ કે આપણે પેલું ડી વાળું સૂત્ર વાપરવાનું છે એટલા માટે, બરાબર। હવે ડી બરાબર સૂત્ર શું છે? એ એમ માઇનસ એ એન છેદમાં એમ માઇનસ એન, જ્યાં એમ એનથી મોટો છે। હવે આ બેમાંથી મોટો કયો છે? આ સોલ, એટલે આને એમ ધરવાનો અને આને એન ધરવાનો, એટલે આ સૂત્ર પ્રમાણે મૂકીએ એ સોલ માઇનસ એ અગિયાર છેદમાં સોલ માઇનસ અગિયાર, એ સોલની કિંમત અહીંથી મૂકીએ તોતેર, એ અગિયારની કિંમત આડત્રીસ છેદમાં પાંચ, એટલે ડી બરાબર તોતેર માંથી આડત્રીસ બાદ થાય એટલે પાંત્રીસ છેદમાં પાંચ બરાબર સાત, એટલે ડી બરાબર સાત મળી ગયું। હવે સૂત્ર લઈએ એ એન બરાબર એ પ્લસ એન માઇનસ વન ઇન્ટુ ડી, એન બરાબર એનની કિંમત આપણે અહીંયા અગિયાર લીધી છે બરાબર, એ અગિયાર મૂકી દીધી, એ પ્લસ અગિયાર માઇનસ એક ગુણ્યા સાત, એ અગિયારની કિંમત કેટલી આપી છે? આડત્રીસ, તો આડત્રીસ બરાબર એ પ્લસ દસ કૌંસમાં સાત, તો આડત્રીસ બરાબર એ પ્લસ સિત્તેર, એ બરાબર આડત્રીસ માઇનસ સિત્તેર એટલે એ બરાબર માઇનસ બત્રીસ થયું। હવે એકત્રીસમું પદ શોધવાનું છે એટલે એન બરાબર એકત્રીસ મૂકવાનું, એ એન વાળું સૂત્ર લેવાનું, એ એકત્રીસ બરાબર એ પ્લસ એકત્રીસ માઇનસ એક ગુણ્યા ડી, એ એકત્રીસ બરાબર એની કિંમત કેટલી છે? માઇનસ બત્રીસ પ્લસ એકત્રીસમાંથી એક જાય તો ત્રીસ કૌંસમાં સાત, એટલે એ એકત્રીસ બરાબર માઇનસ બત્રીસ પ્લસ ત્રીસ સત્તા બસો દસ,
210 માંથી 32 બાદ કરેલી 178, આ આપણો જવાબ થયો.